સુરતમાં યુવકનો જીવ બચાવવામાં આવ્યો છે. સુરત પોલીસ અને ફાયર બ્રિગેડની સરાહનીય કામગીરી સામે આવી. તાપી નદીના કેબલ સ્ટેજ બ્રિજ પરથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવકને સૌથી પહેલા સમજાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. યુવકને વાતોમાં પરોવીને દોરડાથી પકડી લેવાયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડના પ્રયાસથી યુવકનો જીવ આખરે બચી ગયો છે. સુરતથી સંવાદદાતા આનંદ પટણી જોડાઈ ચૂક્યા છે. આનંદ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, યુવકનો જીવ સદનસીબે બચી ગયો છે, પરંતુ સૌથી પહેલા તો એ જાણવા માંગીશું કે આખો મામલો શું હતો. જી તોરલ, જે પ્રકારે આ યુવક જે છે અંબુજ શુક્લા નામનો યુવક હતો અને સવારે 3 વાગ્યાના સુમારે વ્યક્તિ જે છે એ સુરતના કેબલ સ્ટેડ બ્રિજ ઉપર આવ્યો હતો. ત્યાં આવ્યા બાદ એ જે છે બ્રિજની પારી ઉપર નદી તરફે બેસી ગયો હતો, જેનાથી ત્યાંથી અવર જવર કરતા લોકોને એવું લાગ્યું કે કદાચ આ યુવક જે છે આત્મહત્યા કરવા માટે આવ્યો હોય. અને આ આત્મહત્યા કરવાની જાણ જે છે એ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને સુરત શહેર પોલીસને કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી. યુવક જ્યારે આ ટીમ પહોંચી ત્યારે પણ પારી ઉપર બેસેલો હતો. યુવકને સમજાવવા માટેના અનેક પ્રયાસો જે છે પહેલાં શરૂ કરવામાં આવ્યા હતા. આશરે 2 કલાક જેટલો સમય યુવકને સમજાવવામાં લાગ્યો હતો, પરંતુ યુવક જે છે કોઈ પણ રીતે સમજી ન રહ્યો હતો. તે જ સમયની અંદર આ યુવકને જે છે વાતમાં નાખી દેવામાં આવ્યો હતો અને વાતમાં નાખ્યા બાદ એને દોરડાથી બાંધી અને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યુવક જે છે ઈચ્છાપુર ખાતે રહેતો હતો અને ત્યાંથી એ કેબલ સ્ટેડ બ્રિજ ઉપર આત્મહત્યા કરવા માટે આવ્યો હતો. આત્મહત્યા શા માટે કરવા માંગતો હતો એ કારણ હજી સુધી જે છે ચોક્કસ જાણવા નથી મળ્યું, પરંતુ ફાયરના જાબાજ અધિકારીઓ જે છે અને પોલીસના અધિકારીઓ દ્વારા તાત્કાલિકપણે એને જે છે બચાવી લેવામાં આવ્યો છે. બચાવ્યા બાદ જે છે એની માનસિક સ્થિતિ કેવી છે તેના ઉપર પણ હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને યુવકના કયા કારણોથી આત્મહત્યા કરવા માટે આવ્યો હતો એ માટેની પણ તમામ વિગતો જે છે અત્યારે ઝીણવટભરી રીતે એની પૂછતાછ કરીને પોલીસ લઈ રહી છે. એના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોને પણ પૂછવામાં આવ્યું હતું કે શા માટે આ યુવક જે છે આત્મહત્યા કરવા માટે આવ્યો હતો. આ તમામ બાબતોની જાણકારી અત્યારે મેળવવામાં આવી રહી છે. જી તોરલ, ધન્યવાદ આનંદ તમામ જાણકારી પહોંચાડવા માટે. તો સુરતની આ ઘટના સમય સૂચકતા વાપરીને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા યુવકને બચાવી લેવાયો છે. આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો આ યુવક.